गुजरात ना स्वर्णिम वर्ष मा गुजरात ना विकास नी नवी उड़ानो नक्की कराई। वांचन द्वारा विकास थाय, बाळको मा वांचन संस्कार ना बीज रोपाय, गुजरात भारत नु वांचन अने ज्ञान पाटनगर बने, तेना माटे आपना लोक लाड़ीना मुख्यमंत्री श्री नरेन्द्र भाई मोदी ना नेतृत्व हेठळ अनेक कार्यक्रमों नी साथे साथे वांचे गुजरात अभियान पण उजवायुं। स्वर्णिम गुजरात ना कार्यक्रमों मा अनेक कार्यक्रमो थवाना छे, पण कोई मने पूछे कि मुख्यमंत्री तरीके तमारो प्रिय कार्यक्रम कयो, तो मित्रो हुं कहीश वांचे गुजरात मारो सौथी प्रिय। वांचे छे गुजरात, वांची रह्युं छे गुजरात, विकसी रह्युं छे गुजरात। लोकोने वांचवानी जरूरियात समझाय, विद्यार्थीओ अभ्यास सिवायना पुस्तको पण वांचता थाय, ए अभियाननो हेतु हतो। पुस्तकनो मित्र ए मारो पण मित्र, एवो विचार धरावनारा मुख्यमंत्रीश्रीनुं स्वप्न गुजरातीओ विश्वनी सौथी वधु वांचनारी प्रजा तरीके ओळखाय ए रह्युं छे। वांचन तमारी विचार श्रृंखलाने झकझोरतुं होय छे ने एने धमधमावी देतुं होय छे, अने ए ज विकास की ऊर्जा नो आधार बनी जतो हो। जो वांचन नो आटलो महिमा होय, वांचन नो आटलो महत्व होय, तो मारो गुजरात केम न वांचे। वर्षोथी बंद पुस्तकालयना ताळा तूट्या, कबाटो खुल्या अने मोटी संख्यामां कैद थयेला पुस्तको बहार आव्या। आ कमाल हतो वांचे गुजरात अभियान नो। आ अभियाने एक वर्ष दरमियान वांचन प्रवृत्ति ने एक नवो ओप आप्यो। वांचे गुजरात अभियान माटे 33 जिल्लाओ अने 200 तालुकामां लोक भागीदारी वाली लोक समितिओनी रचना कराई, जेमनुं समर्पित कार्य लाखो लोकोना मानसने स्पर्श्युं। 27 जिल्लाओमां 50 जेटला कार्यकर्ताओ माटेनी बैठको योजाई, जेमां 15,000 उत्साही निष्ठावान कार्यकर्ताओ आ अभियानमां सहभागी थया। मने गमतुं पुस्तक वार्तालाप, श्रेष्ठ वाचक स्पर्धा, तरता पुस्तको, विचार वांचन शिबिर, पुस्तक अध्ययन अनुशीलन प्रोजेक्ट, झोला पुस्तकालय, वांचन प्रेरणा नोट पोथी, पुस्तक प्रदर्शन, प्रेरणा सभाओ, विचार मेळाओ, विचार गोष्ठी जेवा कार्यक्रमोनुं आयोजन थयुं। आ बधा कार्यक्रमोए अभियानने सफल बनाव्युं। वांचे गुजरात अंतर्गत योजायेला कार्यक्रममां 25 लाख बाळको द्वारा 1 करोड़ पुस्तकोनुं वांचन थयुं। 15,970 शाळाओ, 512 कॉलेजोना ग्रंथ सारथी शिक्षको अने 10,000 નિર્ણાયકોનું समस्त ગુજરાતમાંથી યોગદાન રહ્યું। 12,533 ગ્રંથ યાત્રાઓ, 14,811 પ્રેરણા સભાઓ, સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ વિચાર વાંચન શિબિર તથા ગ્રંથ સારથી શિબિર માટે શાળાના 4,170 શિક્ષકોને તાલીમ આપવામાં આવી। 12,703 વિચાર વાંચન શિબિરમાં 15,53,000 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી। સમસ્ત ગુજરાતની 15,917 જેટલી સ્કૂલો, 22,134 જેટલા શિક્ષકો અને 5,12,811 જેટલા વિદ્યાર્થીઓએ મને ગમતા પુસ્તક વિશે વાત કરી હતી। 477 શિબિર, 15,416 ગ્રંથ સારથી શિક્ષકો માટે યોજવામાં આવી। રાજ્ય સમિતિઓના હોદ્દેદારોએ 200 જેટલી પ્રેરણાદાયક બેઠકો યોજી અને 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું। રાજ્યના 2 લાખ જેટલા શિક્ષકોને બાયઝેક દ્વારા સંબોધવામાં આવ્યા। 706 જેટલા ઝોલા પુસ્તકાલય ચાલુ કરવામાં આવ્યા। રાજ્યના વિવિધ સ્થળોએ ગ્રંથયાત્રાઓ નીકળી, 10,000 જેટલા વિચાર મેળાઓ યોજાયા। લાંબા ગાળાના રૂટ ઉપરની બસોમાં 25-50 પુસ્તકો સાથે વાંચન સુવિધા પૂરી પાડી। પ્રચાર અને પ્રસાર માટે હોર્ડિંગ્સ, પ્રેસ જાહેરાતો, પોસ્ટરો અને અન્ય પ્રચારના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો। પહેલીવાર રાજ્યના શહેરોમાં એક સમયે 55 પુસ્તક મેળાનું આયોજન કરાયું। રાજ્યની અનેક શાળાઓમાં વાંચે ગુજરાત પુસ્તક પ્રદર્શન યોજાયા। 54 જેટલી સહયોગી સંસ્થાઓ પણ આ યજ્ઞમાં જોડાઈ। ગુજરાતી સાહિત્ય પરિષદના માર્ગદર્શન હેઠળ 140 સંસ્થાઓએ સાથે મળીને રાજ્યમાં મને ગમતા પુસ્તક વિષય પર વાર્તાલાપો કર્યા। તરતા પુસ્તકો અભિયાનમાં 1,41,768 જેટલા પુસ્તકો તરતા મુકાયા। ગુજરાતી સાહિત્ય પરિષદ અને રામકૃષ્ણ મિશન દ્વારા ગુજરાતની 24 જેલોમાં 500 પુસ્તકોથી પુસ્તકાલયની શરૂઆત કરવામાં આવી। જેલોમાં 35 કાર્યક્રમો અને કવિ સંમેલનો પણ યોજાયા। પાષાણ હૃદયોને પણ હલાવી દે એવા પ્રસંગો સર્જાયા। 30 ઓક્ટોબર શનિવારના 60 લાખ લોકો એક સાથે વાંચે ગુજરાત અભિયાનમાં જોડાયા, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, રાજ્યના શિક્ષણમંત્રી અને અન્ય નેતાઓ તથા અધિકારીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। શ્રેષ્ઠ વાચક સ્પર્ધામાં આશરે 15.46 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને આશરે 60.64 લાખ પુસ્તકો વંચાયા। સ્પર્ધાના વિજેતાઓને 1.5 કરોડના પુસ્તકો અને મેગેઝિન પુરસ્કાર રૂપે આપવામાં આવ્યા। શ્રેષ્ઠ વાચક સ્પર્ધાના અભિનવ નવતર પ્રયોગમાં વિજેતા નીવડેલા 1200 જેટલા બાળકો માટે 3 દિવસની નિવાસીય જીવન ઘડતર શિબિર યોજવામાં આવી।
આ શિબિર એમના માટે જીવનનું સંભારણું તો બની જ રહી, પરંતુ તેમના જીવનને નવી દિશા આપનાર તેમજ જીવન અને ચરિત્ર ઘડતર માટે પ્રેરણાદાયી બની રહી। स्वर्णिम गुजरात समापन उजवणी निमित्ते पंचशक्ति माथी सूरत खाते ज्ञान शक्ति कार्यक्रम योजवामां आव्यो। वांचे गुजरात नी चरमसीमा तो ए हती, ज्यारे प्रज्ञा चक्षु विद्यार्थीओ पण एमां जोडाया। देश में पहली बार कोई राज्य सरकार द्वारा अंध विद्यार्थियों नी शाळाओने ब्रेल में अभ्यास सिवायना पुस्तकों अर्पण कराया। आ अभियाने सामान्य माणसना हृदयमां स्थान मेळव्यु अने घणा हृदयस्पर्शी बनावो सर्जाया, जेमां खेड ब्रह्माना निरुबाए वांचे गुजरात माटे पोतानी भैंस वेचवाथी उपजेला रूपिया 9000 मांथी रूपिया 5000 दान महादेवभाईना हाथमां आप्युं। वांचे गुजरातनुं आ सौथी मोटुं दान हतुं। આજે સમગ્ર ગુજરાતને વાંચનની અગત્યતા સમજાય છે। માહિતીને સર્વસ્વ માનતા લોકોને વાંચન દ્વારા સદ્ભાવના અને સંસ્કાર ઘડતરની અગત્યતા પણ સમજાય છે। એમ કહીએ તો ચાલે, નીડ ટુ રીડ ઇઝ રિયલાઇઝ્ડ બાય ઓલ। ગુજરાતના સાહિત્ય જગતનો, ભારતના સાંસ્કૃતિક વારસાનો અને વિશ્વના સાંપ્રત પ્રવાહોનો બાળકોને પુસ્તકના માધ્યમથી પરિચય થયો। માત્ર માહિતી જ નહીં પણ સાચા જ્ઞાન અને ઢાપણના બીજ રોપાયા। શિક્ષકોને સ્વધર્મ સમજાયો। ઠેર ઠેર ગ્રંથ મંદિરો ઉભા થયા અને ઘરે ઘરે પુસ્તકાલયની જ્યોત પ્રગટી। લીડર બનવા માટે રીડર બનવું જ પડશે એ સત્ય સૌને સમજાયું। સાચે જ વાંચે ગુજરાતના પરિણામોની કલ્પના કરવામાં આપણી તમામ ક્ષમતાઓ ઉણી ઉતરશે। હીર નર્મદ મેઘાણીનું સાચવ્યું ગુજરાતે ને મુનશીના સર્જનને નવાજ્યું ગુજરાતે। વાર્તા, કવિતા, નાટક, પ્રવાસ નિબંધ, વાંચે ગુજરાતમાં કેટલોય વાંચ્યું ગુજરાતે। વાંચન વિભાવનાથી રાજ્ય રળિયાત છે। घर घर मां नाद गूंजे, वांचे गुजरात छे, वांचे गुजरात छे।